रहे कायम हंसती रहे कोई भी ना डरे सपना ना पेड़ा पर हिम्मत नी गाड़ी ले कायम ही बत्ती रहे बड़े कोई अध्वच भूलू पड़े लू तो दिशाई साची चिंदे अरे सोनी फिकर ए तो सच भी अवसर बाकी राखे ना कोई कसर राशि रिक्शा वाले राशि रिक्शा वाले राशि रिक्शा वाले हाँ राशि रिक्शा वाले प्रियंका ना जीवन नो रस्तो बनावा मा आपने रस्ता पर आवी जाइशु आपने पण एक दीकरी छे ने एने पण परणावानी छे ए याद राखो जया प्रियंका पण आपणी दीकरी छे ने મારા તારાનો ભેદ હું નથી રાખતો અને એક વાત સાંભળી લે આ ઘરની શાંતિ માટે મારે આ ઘર તો શું મારી જાતને પણ વેચવી હશે ને તો વેચીશ પણ તું હવે કઈ ના બોલતી મને જે યોગ્ય લાગે ને તે જ હું કરીશ સમજી ભાઈ મારા લીધે તમે બંને ના ઝઘડશો ઓકે હું તમને થોડી વારમાં જ ફોન કરું છું રાશિ સારું થયું તું આવી ગઈ બેટા હું છે ને એકચ્યુઅલી રાશિ શું થયું બેટા તું શેની ચિંતામાં છે મમ્મી હા બોલ તારા ઘરે તો બધા બરાબર છે ને હા હા મમ્મી પણ બોલ બેટા મારી સાથે વાત કરવામાં શું સંકોચ હું તારા મમ્મી જેવી જ છું ને દિલ ખોલીને બોલ મમ્મી આપણે અત્યારે પાર્ટીની તૈયારીઓ કરીએ છીએ અને એ ત્યાં બહુ જ ટેન્શનમાં છે રાશિ તે હજી સુધી એ વાતને તારા મનમાં દબાવીને રાખી છે બેટા શુભની પરિસ્થિતિને હું સમજુ છું આ પાર્ટી મેં શુભ અને આપણા ઘરની ખુશી માટે તો આપી છે પણ મને એ વાતની ખુશી છે કે તું શુભને સમજે છે આપણે જ્યારે આપણા પાર્ટનર્સના દુઃખને અનુભવીએ ને ત્યારે જ સાચા અર્થમાં જીવન સાથી બની શકીએ હા મમ્મી પણ અત્યારે એમની ચિંતાનું કારણ હું છું એ મારા કારણે તકલીફમાં આવી ગયા અને એ વાતથી મને બહુ જ તકલીફ થાય છે રાશિ મેં તને પહેલા પણ કહ્યું તે જે કર્યું એ સારા ભાવથી કર્યું છે અને સારા ભાવથી કરેલું હંમેશા સાચું જ હોય તારી ભૂલ ના હોવા છતાં પણ તે ભૂલ માની એ જ તારા નિસ્વાર્થ અને નિખાલસ સ્વભાવને બતાવે છે બેટા પણ મમ્મી અત્યારે બહુ જ દુઃખી છે અને હું નથી જોઈ શકતી તારે શુભનું ટેન્શન દૂર કરવું છે ને તો હું તને એક આઈડિયા આપું કેવો આઈડિયા જો મમ્મીએ આવો આઈડિયા કેમ આપ્યો હશે આટલો મોટો પ્રોબ્લેમ થયો છે ને એના બદલામાં આઈસ્ક્રીમ હું તો એમની સામે જાઉં છું તો પણ એ ગુસ્સે થઈ જાય છે ખબર નહીં મમ્મીનો આ આઈડિયા કામ કરશે કે નહીં નો 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 મને પ્રયત્ન નહીં પરિણામ જોઈએ સમજ્યા અને એ પણ બહુ જ જલ્દી નો મને રાહ જોવાની ટેવ નથી આજ સુધી જે મેં વિચાર્યું છે એ જ થયું છે ના જે હું વિચારું પણ નહીં એ થઈ રહ્યું છે તો તમે કંઈ પણ કરો પણ આ પ્રોબ્લેમનો મને સોલ્યુશન આપો ને પછી જ ફોન કરજો
આ તો જોઈને જ એટલો ગુસ્સો કરે છે કે આઈસ્ક્રીમ એમને જ પીગળી જશે. મને ખબર છે કે મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે અને આ આઈસ્ક્રીમથી તારી હિંમત કેવી રીતે તઈ મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની? સાંભળી લે, અમારી અને મારી મોમની પર્સનલ વસ્તુ છે, કે તું એમાં ના પડે ને એ જ તારા માટે સારું. તું ગમે તેમ કરીને આ ઘરમાં તો આવી ગઈ છે, પણ મારા જીવનમાં આવવાનો પ્રયત્ન ના કરીશ. મારો અને મોમનો સંબંધ અલગ છે, તો તું આ બધી વાતથી અલગ જ રહેજે. આજ સુધી મારી કોઈ જ વાત તું સમજી નથી, પણ આ વાત સમજી જજે, નહીં તો એનું જે રિઝલ્ટ આવશે ને એ તું સહન પણ નહીં કરી શકે. રાશિ જે કોઈ મારી અને મારી મમ્મી વચ્ચે આવશે એ આ કાચના ટુકડાની જેમ વિખરાઈ જશે. વિચારીને આવી હતી હું, અને જો શું કરી નાખ્યું એમણે. મારા જીવનની આ સૌથી મોટી ભૂલ કે હું એ ડ્રાઈવરને લઈને ઓફિસે ગઈ. મારે શું જરૂર હતી એમની કંપનીના કામમાં કે એમના કામમાં માથું મારવાની? મારી આ એક ભૂલના કારણે એમનું વર્તન અને ઘરનું વાતાવરણ બધું જ બદલાઈ ગયું. પણ હવે હું આ ભૂલ કઈ રીતે સુધારું, કઈ રીતે બધું સરખું કરું? હું એમના રસ્તામાં પડેલા કાચ વીણવાની કોશિશ કરું છું અને એ કાચ મને જ વાગી રહ્યા છે. આજે તો શુભના ઘરે પાર્ટી છે, ચાલો હું જલ્દીથી મારો ડ્રેસ સિલેક્ટ કરી દઉં, આજે બહુ મજા આવશે. પ્રિયંકા શું કરે છે? આજે ફરીથી પૃથ્વીને મળવા જાય છે? ના મામી, શું તમે પણ. હું એને મળવા જવાની હોય તો આટલી ખુશ હો? તો પછી ડ્રેસ કેમ ચેક કરે છે? જોબ માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે? ના, આજથી હું રિક્ષા ચલાવવાની છું. હે? રાશિ નથી તો ઘરનો ખર્ચો ઉપાડવા માટે રિક્ષા તો ચલાવવી પડશે ને. તને રિક્ષા ચલાવતા આવડે છે? મામી મજાક કરું છું. તો પછી આ બધી તૈયારી શેની છે? તું આટલી બધી ખુશ કેમ દેખાય છે? મામી આજે શું છે? આજે તારો બર્થડે છે? ના, તો પૃથ્વીનો બર્થડે છે. શુભના ઘરે આજે પાર્ટી છે,
મામી તમને આટલું પણ યાદ નથી રહેતું? આટલો મોટો દિવસ કોણ ભૂલી શકે આવી રીતે? યાદ હતું, પણ હવે યાદ રાખવાનો કોઈ અર્થ નથી. કેમ યાદ રાખવાનો કોઈ અર્થ નથી? જે ગામ જવું નહીં એ ગામનું નામ શું કામ લેવું? મામી તમે છે ને કહેવતોમાં વાતો નહીં કરો, જે કહેવું ને સીધે સીધું કહેજો. તે જ કહ્યું હતું ને કે તું પાર્ટીમાં નથી આવવાની. એ તો હું એક્ટિંગ કરતી હતી, મેં તમને કહ્યું તો હતું. હા, પણ તે તારી મમ્મીને કે મામાને તો કહ્યું નથી ને, એટલે એ લોકોએ તારી એક્ટિંગને હકીકત માનીને પાર્ટીમાં આવવાનું કેન્સલ કર્યું છે. વોટ? હા, તું નથી આવવાની એટલે બધાનું જવાનું કેન્સલ થયું છે. પ્રિયંકા બીમાર છે અને એકલીને મૂકીને આપણાથી ના જવાય, આવું તારી મમ્મીએ કહ્યું. વિપુલ, આજે તમે કોઈ ગડબડ નહીં કરતા. શુભ અત્યારે બહુ જ ગુસ્સામાં છે, એટલે એની સાથે કોઈ પણ જાતની ચર્ચા કરવી એ સિંહના મોઢામાં હાથ નાખવા જેવું છે. તમે ભૂલે ચૂકે પણ એની ચપેટમાં ના આવતા, નહીં તો આખો બનાવેલો ખેલ બગડી જશે. બગડવામાં બાકી શું રહ્યું છે? આપણી પ્રોપર્ટીના ભાગલા પડવાના હતા ને ડ્રાઈવરની સ્ટ્રાઇક આવી ગઈ, ઉપરથી આ પાર્ટીનું આયોજન, પ્રોપર્ટીના ભાગલા પાડવાની વાત તો માળીએ જ મુકાઈ ગઈ ને. તો કેટલા વર્ષે માંડશું પ્રોપર્ટીના ભાગલા પાડવા માટે રેડી થયો હતો, પણ આખી બાજી પલટાઈ ગઈ ને. આને બાજી પલટાઈ ગઈ નહીં કહેવાય ડાર્લિંગ, આ તો રમતમાં નવો વળાંક આવ્યો છે. જો રમત સીધે સીધી ચાલે તો એને રમત ન કહેવાય ને વિપુલ. જેમ જેમ આપણે જીત તરફ આગળ વધતા જઈએ ને, તેમ તેમ એમાં ટ્વિસ્ટ અને ધબકારા એમ બંને વધતા જાય. એમાં હારવાના ચાન્સીસ પણ વધી જાય ને દેવનસિંહ. ના, અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ આપણા જ ફાયદામાં છે. ડ્રાઈવર્સની સ્ટ્રાઇક અને આજની આ પાર્ટી એ તો અચાનક આવી પડેલી ઓપોર્ચ્યુનિટી છે. હવે તમે જુઓ કે આ ઓપોર્ચ્યુનિટીનો હું કઈ રીતે ફાયદો ઉપાડું છું. મમ્મી તું આ શું કરે છે? બેટા હું મારું સિલાઈ કામ કરું છું. કેમ મમ્મી, તમારે પાર્ટીમાં જવાનું છે તો એની તૈયારી નથી કરવાની? ના બેટા, અમે લોકો નથી જવાના. કેમ નથી જવાના? એટલે મમ્મી આપણને ઇન્વિટેશન છે ને. હા બેટા, આમંત્રણ તો છે, પણ બેટા તું અહીંયા હોય ને અમે લોકો ત્યાં જઈએ ને તો એ સારું ના લાગે. અને બેટા તું અહીંયા ઘરે એકલી રહે ને અમે પાર્ટીમાં જઈએ તો અમારું મન પણ ના લાગે. જઈએ તો બધા સાથે જઈએ, નહીં તો કોઈ નહીં જઈએ, એવું મેં જ નક્કી કર્યું છે. અને તે પાર્ટીમાં આવવાની ના પાડીને એટલે અમે લોકોએ જવાનું જ કેન્સલ કરી નાખ્યું છે. મમ્મી તો ગાંડી થઈ ગઈ છે, આટલી મોટી પાર્ટી છે અને શુભે પર્સનલી આપણને ફોન કરીને ઇન્વિટેશન આપ્યું છે. જો આપણે નહીં જઈએ ને તો એમનો અપમાન કહેવાય મમ્મી. અને રાશિ ત્યાં બધાની વચ્ચે બોઠી પડી જશે અને ત્યાં બધા એને પૂછશે કે તારા ફેમિલી વાળા ક્યાં, તો એ શું જવાબ આપશે મમ્મી? જોતો કેવું નાટક કરે છે, પહેલા જ હા પાડી દીધી હોત તો આ બધી રામાયણ જ ના થાત. હવે એને જવું છે એટલે એક્ટિંગ ચાલુ કરી દીધી. બેટા એ બધી વાત તો બરાબર, પણ અમે લોકો તને મૂકીને ના જઈ શકીએ. અને એ તો રાશિ હોશિયાર છે, એ ત્યાં બધું સંભાળી લેશે.
એ સંભાળી નહીં લે મમ્મી, અને ઉપરથી સાંભળવું પડશે. અને હું નથી ઈચ્છતી કે મારા કારણે મારી બહેનને સાંભળવું પડે, એટલે હું આવું છું પાર્ટીમાં. શું તું આવે છે પાર્ટીમાં? ફક્ત રાશિના કારણે. મારી ડાઈ દીકરી, ચાલ જલ્દી તૈયાર થઈ જા, અમે લોકો પણ તૈયાર થઈ જઈએ. હું તો પાર્ટીમાં પહેરવાની સાડી શોધતી હતી અને અહીંયા શોધ. આમ પણ તું મારા માટે નવા નવા પ્રોબ્લેમ શોધે જ છે ને, તો તારે સાડી શોધ. કેવું કહેવાય ને, તું કઈ પણ કરે એ સીધે સીધો તો પાર ના જ ઉતરે. અમીન અત્યારે જ જોઈ તું સાડી શોધી રહી છે ને જ્વેલરી પડી. કાં તો મારું નસીબ ખરાબ છે, કાતો તારો ઈરાદો. પણ પ્લીઝ રાશિ, આજે કોઈ જ પ્રોબ્લેમ ક્રિએટ ના કરતી, ને તો તું સોરી કહીશ ને મને ગુસ્સો આવશે. તું તો સોરી કહીને છૂટી જઈશ, પણ હું પ્રોબ્લેમમાં ફસાઈ જઈશ. સો પ્લીઝ બી કેરફુલ. પણ હું આજે તો મારે બહુ જ ધ્યાન રાખવું પડશે. જો કંઈ પણ મારા કારણે થયું ને તો બસ મારું તો આવી જ બન્યું. અને પછી એવું લાગશે કે દર વખતે મુસીબત હું જ ઊભી કરું છું. હે ભગવાન, સાચવી લેજો. ઇટ્સ અ બિગ પાર્ટી, એમાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને મોટા ગેસ્ટ આવવાના છે, એટલે પાર્ટીમાં કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં પડવી જોઈએ. અને પાર્ટીની નાનામાં નાની તૈયારી પ્રોપરલી થવી જોઈએ, રાઈટ? બધા જ તૈયાર થઈ ગયા છે, પણ આ રાશિ ક્યાંય દેખાતી નથી. ખબર નહીં એ તૈયાર થઈ છે કે નહીં. ભાભી, રાશિ ક્યાં છે? એ એના રૂમમાં હશે, કદાચ તૈયાર થતી હશે. હું એને બોલાવી લાવું. રાશિ, તું હજી કેમ એમની એમ ફરે છે બેટા? હજી સુધી તૈયાર કેમ નથી થઈ? મમ્મીને કઈ રીતે કહું કે આ પહેલા હું આવી પાર્ટી માટે ક્યારેય તૈયાર નથી થઈ? હું કયા કપડાં પહેરું, એ કેવો મેકઅપ કરું, કઈ જ સમજ નથી પડતી. બેટા, હમણાં પાર્ટી શરૂ થઈ જશે, અમે બધા તૈયાર થઈ ગયા છીએ. તું તૈયાર થઈ જા. મમ્મી બોલ. જો બધાની વચ્ચે હું આવું કહીશ તો બધા મારી ઉપર હસશે, અને જો નહીં બોલું તો મમ્મી પૂછ્યા જ કરશે શું કરું. રાશિ, તૈયાર થઈ જા. મોટા મમ્મી, હું એને રેડી કરી દઉં? હા બેટા.